जामनगर में साधना कॉलोनी में मकान धराशायी थयुं। जामनगर की न्यू साधना कॉलोनी में मोटी दुर्घटना सामे आवी हती। आज बपोर बाद समयगाळा में दरमियान साधना कॉलोनी में मकान धराशायी थता अनेक लोग दबाया था, जेमा एक बालक सहित त्रण लोग गंभीर रीते इजाग्रस्त थया बाद हॉस्पिटल विसाने आखरी श्वास लीधा था। मकान धराशायी थता एक ज परिवार त्रण लोगना मौत ने लईने समग्र विस्तार में अरेराटी मची गई है। आ मामले सीएम भूपेन्द्र पटेल द्वारा मृतकना परिवारजनों ने रुपया 4 लाख और इजाग्रस्तों ने रुपया 50,000 की सहाय की जाहरात कर शहर न्यू साधना कॉलोनी में जर्जरित मकान पतरा पत्ता महल मफक एकाएक दबाए नम थता अफड़ातफड़ी सर्जाई थी। त्रण मार मकान एकाएक जमीन दोस्त थता काटमाल में प्राथमिक रीते 10 लोग दबाया होवा शंका व्यक्त कराई रही थी। बाद में हिटाची जेसीबी सहित साधनों थी फायर पोलिस विभाग 108 पीजीबीसीएल आरोग्य सहित विभागों बचाव कार्य में दौड़ी गया था। ज्यां स्थानिक तंत्र द्वारा युद्धना धोरणे बचाव कामगिरी हाथ धरवामां आवी छे त्यारे अत्यार सुधीमां कुल 8 लोकोने बहार काढी सारवार माटे शहेरनी जीजी हॉस्पिटलमां खसेडवामां आव्या होवानुं सामे आव्युं छे। हजु पण रेस्क्यू कामगिरी यथावत छે। बीजी तरफ गंभीर रीते इजा बाद सारवार करगत न निवडता आ दुर्घटनामां जयपाल साध्या, मित्तल साध्या અને શિવા નામના બાળક સહિત 3 કમભાગ્યોના હોસ્પિટલ બિસાને આખરી શ્વાસ ખેંચાયા હતા, જેને લઈને પરિવારજનોના રુદનને લઈને હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। બીજી બાજુ ધારાસભ્ય રીવાબા જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન રીવાબા જાડેજાએ સહાયની જાહેરાત કરી છે। રીવાબાએ 2 ઈજાગ્રસ્ત બાળકીને 51,000 સહાય આપવાની જાહેરાત કરી છે। સાથે સાથે શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો। આ ઉપરાંત જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી છે। હર્ષલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર। જે બિલ્ડિંગ છે એ ધારાશાયી થયું, અંતર્ગત 8 લોકો અત્યારે જીજી હોસ્પિટલમાં અંડર ટ્રીટમેન્ટ હતા। એમાં અનફોર્ચ્યુનેટલી બહુ જ દુઃખદ ઘટના છે પૂરા પરિવાર માટે પણ, કે એમાંથી 3 વ્યક્તિઓનું નિધન થયું છે અને બાકીના 5 જણા છે એ અત્યારે સહી સલામત છે, અને એમાં એક દીકરી પણ છે નાની ઉંમરની। તો એ 2 બહેનોને હું મારા તરફથી 51,000ની સહાય છે એ આપું છું, અને ખાસ પરિવારને સાંત્વના, બિકોઝ આ અમાઉન્ટ છે એ કોઈ માયને નથી રાખતી, બટ આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક મારા તરફથી હું બને એટલા પ્રયત્ન કરું કે આ દીકરીનું શિક્ષણ અને એની આવનારી જિંદગી છે એ ક્યાંક સારી રીતના એ જીવી શકે। એ અંતર્ગત ખાસ એક નાનકડી સહાય હું મારા તરફથી અહીં ડિક્લેર કરું છું, પૂરા પરિવારને સાંત્વના પાઠવું છું, અને આવનારા સમયમાં પણ એમને આ દીકરીને ખાસ કરીને માતાજી ઈશ્વર છે તાકાત આપે કે જે દુઃખ એના પરિવાર ઉપર આવ્યું છે એ સહન કરવાની પૂરા પરિવારને શક્તિ આપે। એ પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન। ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે। લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351229403।
9033878753।